નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. સરકારી કચેરીઓમાં લોકોની સેવા કરવા અધિકારીઓ અને કર્મચારીઓ સેવા બજાવે છે. લોકડાઉનમાં દાતાઓના સહયોગથી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર વર્ગ ચારના ફરજ બજાવતા કર્મચારીઓને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાના માર્ગદર્શન બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકામાં વર્ગ ચારના કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અમીરગઢ તાલુકામાં TDO બળવંતસિંહ રાજપૂતના હસ્તે જીવન જરૂરિયાત વસ્તુઓની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. વર્ગ ચારના કર્મચારીઓને લોટ, ચોખા, તેલ, મરચું, મીઠું, હળદર સહિતના જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ તૈયાર કરી અધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવી રહી છે. વર્ગ ચારના લોકોએ તેમજ અમીરગઢ TDO બળવંતસિંહ રાજપૂતનો અને અજય દહિયા સરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના વાયરસની મહામારી વચ્ચે સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. જિલ્લા પંચાયત તરફથી 14 જેટલા તાલુકા વર્ગના ચાર કર્મચારીઓના આઉટસોર્સ કોરોના પોઝિટિવના વધુ કેસ રાજ્યમાં 54 આવ્યા. અમદાવાદમાં 228, વડોદરામાં 77, સુરતમાં 28, રાજકોટમાં 18, ગાંધીનગરમાં 14, કચ્છમાં 4, ભાવનગરમાં 23, ગીર સોમનાથમાં 2, મહેસાણામાં 2, પોરબંદર 3, પંચમહાલમાં 1, પાટણમાં 14, છોટાઉદેપુરમાં 2, જામનગરમાં 1, મોરબીમાં 1, સાબરકાંઠામાં 1, આણંદમાં 1, દાહોદમાં 1 અને ભરૂચમાં 7 કેસ. જ્યારે અમદાવાદમાં કોરોના પોઝિટિવને લઈને 7 લોકોના મોત, વડોદરામાં 2, સુરતમાં 4, ગાંધીનગરમાં 1, ભાવનગરમાં 2, પંચમહાલમાં 1, પાટણમાં 1 અને જામનગરમાં 1 મળી કુલ 19 લોકોના મોત નિપજ્યા છે અને કુલ 432 કેસ પોઝિટિવ ગુજરાતમાં છે કોરોના. એ તમામ કર્મચારીઓ જેવા કે પટાવાળા, પ્યુનમાં છે, સ્વીપર છે, આવા તમામ કર્મચારીઓને 10 દિવસ, 4 માણસો કુટુંબના 4 માણસોને 10 દિવસ ચાલે તે રીતે એક કીટ બનાવી છે. અને જિલ્લાના દરેક તાલુકા, જિલ્લાના દરેક બનાસકાંઠા જિલ્લા પંચાયતના તમામ સ્ટાફ વર્ગ ચારનો અને દરેક તાલુકાના વર્ગ ચારના તમામ કર્મચારીઓને જે આ કીટ પૂરી પાડવામાં આવેલી છે, તો તેની અંદર ઘઉંનો લોટ છે, ચોખા છે, મગની દાળ છે, ગોળ છે, ચા છે, મસાલા પણ છે, તેલ છે, મીઠું છે, સાબુ છે. આમ તમામ વિગતો ધ્યાને લઈ અને નાનામાં નાના માણસને ઉપયોગી થવા માટેનો સાહેબશ્રીનો જે ઉમદા વિચાર હતો અને એ ખરેખર આજે ફળીભૂત થયેલો છે. અને આ